હેલો બચ્ચો, ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ. 4.25 ગ્રામ NH3 માં રહેલા પરમાણુની સંખ્યા લગભગ કેટલી હશે? 4.25 ગ્રામ NH3 આપણને કીધું છે, તો 4.25 ગ્રામ આપણે 17 ગ્રામ કેટલા પરમાણુ હોય? 17 ગ્રામ હોય, આપણે એમ કહી શકીએ કે પરમાણુ સંખ્યા કેટલી થશે? 3 NH જેટલી. કેમ કે જ્યારે 1 મોલ NH3 લઈએ ત્યારે પરમાણુની સંખ્યા એચની કીધી છે, તો 3 NH જેટલી થશે ને. NH3ની કીધી હોય તો NH જેટલી થાય. કેમ કે આણ્વીય દળ જેટલું વજન લઈએ એને જેટલા પરમાણુ સંખ્યા હોય, બટ આપણને એચના પરમાણુ કીધા છે તો 3 NH કરવું પડશે. 3 NH, 3 હાઇડ્રોજન છે એટલે. 4.25 ગ્રામ NH3 લઈએ આપણે, અહીંયા NH3 કરી નાખીએ, અહીંયા એચ કરી નાખીએ. તો હવે 4.25 × 3 × N એટલે 6.022 × 10²³ અને 17, અને આપણે સાદરૂપ આપીએ તો આની અંદર આપણે જવાબ મળશે 4.51 × 10²³ એટલે એપ્રોક્સિમેટલી 4 × 10²³ કહી શકીએ આપણે એને. એટલે 1 આપણો સાચો જવાબ રહેશે. થેન્ક યુ.